રુઝાન જી, કયા કયા પરિબળોને આપ જવાબદાર માની રહ્યા છો? શા માટે અત્યારે વધારે આ જોવા મળી રહ્યું છે? સી, જવાબદારીમાં સૌથી પહેલા તો બીકોઝ એક રીતે સારું છે. અત્યારે આપણે કહીએ, કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે તમે ગામડામાં આવ્યા, શહેરમાં લો તો તમને આજુબાજુનું જ ખબર પડે, વધારે આગળ ના ખબર પડે. થેન્ક્સ ટુ ઇન્ટરનેટ. સી, ઇન્ટરનેટ ઇઝ કોલ્ડ કે ઇટ ઇઝ મેડ કન્ટ્રીઝ બોર્ડરલેસ. બોર્ડરલેસ એટલે હવે આખા વર્લ્ડમાં શું થઈ રહ્યું છે અત્યારે બેઠા બેઠા બે મિનિટમાં તમને ખબર પડશે. એક બહુ પોઝિટિવ ચીજ છે, બહુ જ સારી ચીજ છે. જેનાથી આપણું જ્ઞાન વધે છે, આપણને આપણે આપણે આખા વર્લ્ડ જોડે કોમ્પીટ કરી શકીએ છીએ, આપણે એ વર્લ્ડનો આખો ઓવરવ્યૂ મળે છે, આપણું હોરાઇઝન ઓપન થાય છે. એ બધું બહુ પોઝિટિવ ચીજ છે. પણ એ સમય હવે આપણે નેગેટિવ ચીજોની વાત કરીએ તો એ સમય હવે દેખા દેખીનો જમાનો આવી ગયો છે અને એનો જુઠ્ઠાઈનો જમાનો છે. આવું બ્રાધર ઓલસો રાઈટ ટુ સે જુઠ્ઠાઈ. ભલે એક એક્ઝામ્પલ આપું છું કે યંગસ્ટર્સની વાત થાય છે એટલે કે ભલે પોતાની ગાડી નહીં હોય, બાજુવાળાની ગાડીમાં ઉભારીને બતાવે અને બતાવે કે પોતાની ગાડી છે, પછી બધાને વાહ વાહ થાય. એટલે પેલા જે આપણા યંગસ્ટર્સ, સોરી બટ એવી એ લોકોની બુદ્ધિ ઓછી હોય છે, એટલે એવી સોચ ઓછી હોય છે, એવી નીચી સોચ હોય છે કે એ લોકો બિલીવ કરી દે છે. એ લોકો બધું જ જે સોશિયલ મીડિયામાં નખાય છે બધું બિલીવ કરશે. એટલે હવે માની લો કે મારો કોઈ ફ્રેન્ડ હોય, ભલે એની ગાડી નહીં હોય પણ એવી દેખાવી હોય કે મારી ગાડી છે, એટલે મને એટલે પછી મેં બી બારગામનો ફ્રેન્ડ છે એટલે જોવા તો જોઈ નહીં શકું સાચી છે કે નહીં. એટલે મને મને એવી અર્જ થાય કે હું મારી ગાડી લઉં અને એ મારી ગાડી લાવવામાં અમે એ બધા છોકરાઓ બધો શોર્ટકટો અપનાવે. હવે શોર્ટકટમાં એવું થઈ ગયું છે કે ઘણા લોકો ડફાસ મારે કે એસે બેંક ચોરી હતી, એ હતા, એ હતા, એમ તો બહુ ડફાસો ચાલતી હોય અને એવા ડફાસમાં કોઈક એ ડફાસને સાચી સમજી લે અને સાચી સમજીને ડફાસ એ લોકો આમાં આગળ વધે. હવે આ પર્ટિક્યુલર કેસમાં ફરી મારે કેવું છે, આ પર્ટિક્યુલર કેસમાં જે પેલો છોકરો છે એ 5 લાખ રૂપિયાનો દેવું છે, કારણ કે એને 4.5 લાખ રૂપિયાનો હુક્કા બારનો એનો દેવું ચાલે છે. 4.5 લાખ એટલે તમને ખબર છે શું કહેવાય? 4.5 લાખનું હુક્કા એટલે એને કહ્યું શું હશે? પોતે પીધા હશે ને 50-25 ને પલટી રહ્યા હશે. એનો મતલબ એ જ છે કે એને દફાસ માર્યો હશે, એને શો ઓફ કર્યો હશે. એના જે મેં ફોટા જોયા અત્યારે જે પેપરમાં આવ્યા, દેટ ઇટ સેલ્ફ શોર કે એના બધા ગાડી સામે ફોટા હતા ને એને બધું હાયા હેપ લાગ્યું હતું ને આમ શ્યોર કોઈ બેનો બી આગળ પાછળ ફરતી હશે અને ફસાઈ હશે. એટલે જયારે માણસની આવી લાઇફસ્ટાઇલ થઈ જાય છે ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર દેટ એટ ધેટ એજ. આઈ થિંક 18 કે 20 વર્ષનો છોકરો છે, એટલે વેરી ડિફિકલ્ટ ફોર ધેટ એજ કે હવે એ લાઇફસ્ટાઇલ છોડી શકે. બીજી વાત કે જયારે તમે 4.5 લાખનું 15 કે 10-15% વ્યાજે પૈસા લીધા અને જેને વ્યાજખોરો તો આપણે ખબર જ છે શું હોય છે લોકોના, તે છોડવાના છે આને. એટલે એને એને એક ઇમોશનલ સીન બનાવ્યો હશે ઘરમાં એ સામે. હવે બીજી વાત કહી દઉં, આખો એક એટલે કહેવું છું કે આપણને ખબર પડે કે આપણે બધા બેવકૂફ કેવી રીતે બનીએ છીએ. માતા પિતા માટે આજે હું ખાસ એટલે કહેવા માંગુ છું કે ભાઈ માતા પિતાને કદાચ કેમ કે એની પેલી મા એક મા પેલી પેલી છોકરીની સાવકી માં છે એટલે એવો સીન બનાવ્યો છે. અને નોર્મલી મમ્મીઓ દીકરા માટે બહુ જ પેલું ઇમોશનલ હોય અને હવે સામે એની પેલી એક બેન છે જેની સ્ટેપ સિસ્ટર છે, તો એમાં એવી સ્ટોરી છે કે સ્ટેપ સિસ્ટરને એની સ્ટેપ સિસ્ટરનો કોઈ ડિવોર્સ થયો છે એટલે જે એલિમોનીનો જે પૈસા આવ્યા હોય એમાંથી સ્ટેપ સિસ્ટર આના પૈસા આપ્યા હતા, પણ આ ભૈયા પૈસા વાપરી નાખ્યા. એટલે હવે બંને હલી મળીને હવે બંને કંઈક પિક્ચર જોયું હશે એટલે બંને હલી મળીને મધરે સપોર્ટ કર્યો, ફાધરે સપોર્ટ કર્યો, એટલે બંને હલી મળીને કહ્યું કે લાવ ધીસ ઇઝ એન ઇઝી મની. કારણ કે એ લોકોને હવે આમાં આપણી પાછી સોસાયટીની ભૂલ છે. સોસાયટીને આપણા 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 એડમિનિસ્ટ્રેશન બોલો, જ્યુડિશિયરી બોલો અને આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ બોલો કે થયું છે શું કે ઘણા કેસીસમાં આવા બચી જાય છે. એટલે આ લોકોને એવું થયું કે કોઈને ખબર નહીં પડશે, પેલું બુકમાનું બાંધ્યું હતું અને આ લોકોને એવું કોઈને ખબર નહીં પડશે એટલે અમે બચી જઈશું. પણ આ લોકોને હવે એટલી બુદ્ધિ ઓછી છે, આ એ લોકોનો ઓવર કોન્ફિડન્સ છે કે એ લોકોને નથી ખબર પડતી કે બચવાનું હવે ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પછી પાછા આ લોકોને નસીબ ખરાબ લેટની એડ ઓલસો વન થી કે બહુ વર્લ્ડના બહાર લઈ ગયા. 4 કરોડ ની હતી, આ લોકો તો મેબી એનું ટાર્ગેટ 20 લાખનું હતું, પણ સામે જેટલું આવે તો સામે વાળો ખેંચી લે. કદાચ 20 લાખ તો થોડું આડે એવું કરી શકાય, કદાચ એટલું પ્રેશર ના હોત પોલીસ નું એ લોકો પર, પણ આ તો 4 કરોડ થઈ ગયું એટલા માટે એકદમ પ્રેશર આવી ગયું ને આ લોકો પકડાઈ ગયા. બીજું કે આ લોકો હંમેશા જયારે ચોરની જે મેન્ટાલિટી હોય છે, સાયકોલોજી છે, જયારે એ જોડે બધા હોય છે ત્યારે એને એવું થાય છે કે મને કોઈ પકડી નહીં શકશે કારણ કે હું બધા જોડે છું અને બધા મારી સાથે છે. અને એટલે એ ઓવર કોન્ફિડન્સમાં એ લોકો એમાં એ ભૂલી જાય છે કે ના, ધેર ઇઝ ઇનફ ટેકનોલોજી ના ટુ ફાઇન્ડ આઉટ. ના, અગર મારે હંમેશા કેવું છે કે 5 લાખની ચોરી હોય કે 5 કરોડની ચોરી હોય, અગર પોલીસ ચાહે છે તો પકડી શકે છે. કારણ કે એ લોકો પાસે એટલા રિસોર્સિસ છે, આપણી એટલી તો સ્ટ્રોંગ સિસ્ટમ છે કે અગર પોલીસ ચાહે તો કોઈ બચી ના શકે. અને પણ નોર્મલી આપણે ઘણી વાર પોલીસને પેલું કરીએ છીએ કે પોલીસ પકડી ના શકે, આ પિક્ચર જોઈ લાસ્ટમાં પોલીસ આપણે, એ ખોટી વાત છે.
ધેર ઇઝ અ વિલ બટ ઇફ ધેર ઇઝ અ વિલ ધેન ઓનલી ધેર ઇઝ અ વે. એટલે આજે મારે એ બી કહેવું છે કે તમે જેને બી એવું ના વિચારો કે અમે 5 લાખની ચોરી કરશું તો પોલીસ નહીં પકડે અને 5 કરોડની કરશું તો જ પકડશે, કારણ કે પોલીસ ચાહશે તો પકડશે. અને દેરસ ટુ બી લોટ ઓફ મોટિવેશન બિહાઇન્ડ ધેમ ટુ ઓલસો ડુ ઇટ. એન્ડ ઓબ્વિયસલી ધ મોટિવેશન ઇઝ દેટ કે અત્યારે આજની તારીખમાં જે રીતનું ડિમોનિટાઇઝેશનનું વાતાવરણ ચાલી રહ્યું છે, હવે એમાં તમે આવી રીતે ચોરી કરો એટલે પછી બી કરો તો પકડાશે, પણ આવી રીતે ચોરી કરો એટલે પોલીસ પર બી અત્યારે ભયંકર પ્રેશર છે. એટલે કમિંગ બેક ટુ હવે આપણે એડમિનિસ્ટ્રેશનની હવે સોસાયટીની વાત કરીએ. સોસાયટીના કેસમાં ઓબ્વિયસલી માતાને એવું લાગ્યું કે પેલા છોકરા ઇમોશનલ કર્યું છે. હવે માતા અહીંયા ખાસ કહેવું છે કે આપણે આ જયારે ઉછેરવાની વાત કરી છે, મેં જોયું છે કે મારા પપ્પાએ પોતે મને કીધું હતું કે 18 વર્ષ પછી જ તમને વ્હીકલ મળે. આજની તારીખમાં માતા પિતા પોતે પોતાના છોકરાને, અરે બિચારો મારો 10th નો એક્ઝામ ને 12th નો એક્ઝામ ને 10માં જાય ને તો પોતાને રિક્ષા કરો એની પાછળ એટલો ખર્ચો કરવાની તૈયારી રાખો. લેકિન તમારા નાના બાળકને, 16 વર્ષના બાળકને તમારે મોટર બાઇક કે ટુ વ્હીલર આપવાની જરૂર નથી, કારણ કે એ વખતેનું માઇન્ડસેટ એવું હોય છે. મેં જોયું છે કે અમારું અમે નાના હતા તમને બી ફૂરું બધું ગમે, કોઈને બી ગમે, ઇટ્સ વેરી નેચરલ, કારણ કે એ બાળકની માઇન્ડસેટ છે. પણ હવે એના પેરેન્ટ્સ એટલે તો કે છે કે 18 વર્ષ પછી લાયસન્સ મળે, કારણ કે એ જે બી રીઝન છે એ લોકો 18 વર્ષ રાખી છે કે એના પછી છોકરો મેચ્યોર થાય, બાળક મેચ્યોર થાય. પણ એટલે મા બાપે પોતાનો સો કોલ પ્રેમ બતાવવા યા પોતાની લાગણી બતાવવા, એ લોકોએ પોતાની જિંદગી બી બગાડી ને પોતાના છોકરાઓની બી જિંદગી બગાડી. મારે ખાસ એટલે કહેવું છે કે તમે બે ઘડીના પોતાના પ્રેમ દેખાડવા તમે બંનેની જિંદગી બગાડી. કારણ કે બીજી વાત કે હવે મા બાપમાં જે મેઇન ઇશ્યુ થઈ રહ્યો છે, અત્યારની તારીખમાં સંયુક્ત કુટુંબ ચાલી ગયું છે. જયારે સંયુક્ત કુટુંબ ચાલી જાય છે ત્યારે શું થાય છે કે જાણે કે દાદા દાદી કોઈ હોય નહીં, એટલે પેલો છોકરો ને એટલે મને મા બાપ બંને બીકોઝ ઓફ સોશિયો ઇકોનોમિક પ્રેશર જોબ કરતા હોય. હવે જયારે એ લોકો જોબ કરે છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે પેલા છોકરાને એટલું મા બાપ નો પ્રેમ પ્યાર નથી મળતો, કારણ કે એ બી બિચારો જોબ કરીને આવે થાકી ગયો ને ઓફિસના પ્રેશર ના હતા, એટલે મા બાપ એ જે એને પ્રેમ પ્યાર નથી આપી શકતા, ટાઈમ નથી આપી શકતા. એટલે છોકરાઓને શું કરે છે, થોડા પૈસા આપી દે છે કે જા તું તારા ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરે. એટલે છોકરાને થાય કે ચલો ઓકે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, ને મા બાપ નહીં તો મારા ફ્રેન્ડ્સ થઈ. હવે જયારે ફ્રેન્ડ્સમાં વાત કરીએ એ પોતાની દુનિયામાં જીવા લાગે છે, પોતાની દુનિયામાં એની શું છે કહી દો, એની પોતાની દુનિયા એટલે એના ફ્રેન્ડ્સ અને પેલું સોશિયલ મીડિયા. હવે એ સોશિયલ મીડિયાની જયારે દુનિયામાં જીવી રહ્યો છે ત્યારે એને ખાલી પોતાના આસપાસના ફ્રેન્ડ્સ નહીં, એના બહારગામના બી ફ્રેન્ડ બને છે, એના આઉટ ઓફ ઇન્ડિયાના બી ફ્રેન્ડ્સ બને છે, જાત જાતના ફ્રેન્ડો બને છે. એમાં હવે એક બીજી વાત કહી દઉં, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે ભલે સમજતા હોય કે આ બધા ફ્રેન્ડ્સ છે, પણ ઘણા લોકો લુચ્ચા લોકો જે લોકોના મનમાં ચોરી કરવાનું હોય જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેતા હોય એ લોકો બી તમે જોઈએ દોસ્તી કરે, ભલે એ દેખાડે કે હું અમેરિકા બેઠો છું, લંડન બેઠો છું, પણ હોય અહીંયા છે. અને એ સોશિયલ એન્જિનિયરિંગ કરીને એ બી જાણે કે તમારી ઘરની સ્થિતિ શું છે, તમારા ઘરમાં પૈસા કેટલા છે, તમે બહારગામ જાઓ છો કે નહીં, આ કે 36 ચીજ જાય અને એ બી તમને હાનિ કરી શકે છે. ઇનશોર્ટ તમારી ઘરની ચોરી કરીને યા તમને ગલત રવાડે ચઢાવીને. ગલત રવાડેમાં આવે યંગસ્ટર્સનો સૌથી મોટો ઇશ્યુ જે છે કે એ લોકોને આમ તો બધા દોસ્ત હોય, તમે 5-5 હજાર ફ્રેન્ડ્સ હોય, પણ જયારે કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો અલિફ થઈ જાય, એકલા થઈ જાય. આમ ભલે વિચારે કે બધા હશે પણ કોઈ આવતું નથી, જે સત્ય છે. અને જયારે એ બધા એ સ્ટેજીસ માંથી જયારે એ લોકો પાસ થાય છે ત્યારે એ લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે હવે એ લોકોને કોઈકની સાથ જોઈએ છે. સાથ નોર્મલ ફ્રેન્ડ્સ તો આપશે નહીં, પણ જે આવા સોશિયલ એન્જિનિયરિંગ વાળા ચોર ટાઈપ લોકો છે જેને મિસયુઝ કરવા માંગે છે એનો સાથ આપવાનો ચાલુ કરશે. અને જયારે એનો સાથ આપવાનો ચાલુ કરશે તો મે બી એને ડ્રગ્સના રવાડે ચઢાવશે, જે અત્યારે બહુ કોમન છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આખી તમે આખી સાયકલ જો, આખી સાયકલ નેગેટિવ ચાલી રહી છે. કેમ કે મા બાપે ધ્યાન ના રાખ્યું. મા બાપ પાસે શું એક્સક્યુઝ છે કે ભાઈ અમે તો ઘર ચલાવવા માટે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ ને આને તે એક્સક્યુઝ છે. એટલે જો આખું આપણું જે પેલું શું કહેવાય જે કેળવણી હોય એ છોકરાને મળતી નથી, અને એમાં તમે આ બધું આજે જોયું અને આઈ એમ શ્યોર કે આ તો પકડાયો છે ને આપણે જોયું છે, પણ સારું છે કે આપણને બધાની આંખો ખુલશે. આજે મા બાપની મારે ખાસ આંખો ખોલવી છે, કારણ કે દે આર રિસ્પોન્સિબલ, લેટ અસ એક્સેપ્ટ દેટ. બીજું કશું જ મારે નથી કહ્યું, દે આર, હું કહું છું છોકરો કદાચ 80% રિસ્પોન્સિબલ, મા બાપ 100% રિસ્પોન્સિબલ છે, કારણ કે એ રીતે એ લોકો એને માની લે કે છોકરાના અગર મા બાપ જ કહેતો કે ના ખોટું છે, આપણે બીજી રીતે એના મા બાપે કેમ એવું નાખો કે ચાલ તું ખોટા રવાડે, ચાલો 5 લાખનું દેવું છે. એના પપ્પા કહે કે ચાલ આપણે કંઈક આડું અવળું કરીએ, સોરી કંઈક સેટ કરીને આપણે દેવું ચૂકવી દઈએ, પણ એના મા બાપે એવું ના કર્યું. એના મા બાપે તેને પ્રમોટ કર્યો કે હા તું કર. એનો મતલબ એ છે કે એ આ જે સાયકોલોજીના જે મેન્ટાલિટી છે એ આપણા 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 દેશ માટે બી બહુ ખોટું છે, કારણ કે એક મા બાપ આવું કરે એટલે બીજા 2-4ના મનમાં બી થાય. અને એ આપણા જે યુથ માટે છે, આપણે જે યંગસ્ટર્સ, આપણે કહીએ છીએ યુથ આપણું ફ્યુચર છે. આઈ થિંક 2020માં તો આપણે વર્લ્ડમાં તો ક્રોસ કરી જઈશું ઇન ટર્મ્સ ઓફ યુથ પોપ્યુલેશન. અને હવે યુથ જ આપણે આવી રીતે ખોટા રવાડે ચડે છે, આ હુક્કાવાળા રવાડે ચડે છે, બીજું બી બધું હશે જ. ખાલી એક વાત કહી દઉં, આ તો ભલે અત્યારે બહાર નહીં આવી, કદાચ પોલીસવાળા તહેકીકાત કરશે, ઇન્વેસ્ટિગેટ કરશે તો બહાર આવશે, એ ખાલી હુક્કાના રવાડે નહીં હશે, એ બીજી બધી આડી ચીજના રવાડે હશે, હશે ને હશે જ.
એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજો છે જેની આપણે ધ્યાન રાખવી પડશે. ના તો હવે મારે એવું કહેવાય ને કે આપણે બી પંજાબ બની જઈશું, પણ યસ વી હેવ ટુ બી વેરી કેરફુલ. જી બિલકુલ.